સુરતના ગોડાદરા વિસ્તારમાં ભ્રૂણ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી। માતા પિતા દ્વારા 3 માસનો ભ્રૂણને રસ્તામાંથી તેજીને ફરાર થઈ ગયા હતા। ઘટનાની જાણ પોલીસને થતા મામલે ગોડાદરા પોલીસે માતા પિતા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। દરમિયાન ભ્રૂણને તેજી ફરાર થઈ જતા માતા પિતા સીસીટીવીમાં કેદ થયા છે, જેમાં હોસ્પિટલની ફાઇલ પણ પુરુષના હાથમાં છે, જ્યારે મહિલા ભ્રૂણ બહાર કાઢીને ફેંકી રહી છે। પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે। બાળકને તરછોડવાની ઘટનાઓ તો છાસ વારે સામે આવતી હોય છે, ત્યારે સુરતમાં અજીબો ગરીબ કહી શકાય તેમ ભ્રૂણ ત્યજી ફેંકી દેવાની મજબૂરી કે નિર્દયતાનો સમાન કિસ્સો સામે આવ્યો છે। વડોદરા લક્ષ્મીનારાયણ સોસાયટીના ગેટ પાસે આવેલી સનરાઇઝ વિદ્યાલયના ગેટની સામે એક 3 માસના બાળકનું ભ્રૂણ મળી આવ્યું હતું, જેને લઈ ચકચાર મચી જવા પામી હતી। રસ્તા પર લાવારીશ ભ્રૂણ મળી આવતા લોકોએ આ અંગે પોલીસને જાણ કરી હતી। બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો। તો પોલીસે સ્થાનિક વિસ્તારની તપાસ કરતા સીસીટીવી સામે આવ્યા હતા, જેમાં એક મહિલા અને પુરુષ વાતો કરતા હતા અને મહિલાએ રસ્તા વચ્ચે ભ્રૂણ બહાર કાઢી ફેંકી દીધો હતો અને ત્યારબાદ બંને જતા રહ્યા હતા। આ સમયે તેઓના હાથમાં હોસ્પિટલની ફાઇલ પણ હતી। હાલ તો આ મામલે પોલીસે ભ્રૂણને ત્યજી ફરાર થનાર માતા પિતાની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે।